નમસ્કાર, સૌના સંવાદોના શંખનાદમાં આપનું સ્વાગત છે. શ્યામ જોશી સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર. ગ્રાહક સુરક્ષા દ્વારા કાર્યક્રમો યોજાશે. સિહોર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા 24મી ડિસેમ્બર એટલે કે રાષ્ટ્રીય ગ્રાહક દિન સપ્તાહની ઉજવણી 2016 તારીખ 21/12/2016 થી તારીખ 30/11/2016 સુધી ઉજવવામાં આવશે, જેમાં વિવિધ સ્થળોએ જુદા જુદા વિષયો પર ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમો યોજાશે, જેમાં સૌ ગ્રાહક નાગરિકોને આ કાર્યક્રમમાં ભાગીદાર બની જનજાગૃતિ કાર્યક્રમમાં જોડાવા જણાવાયું છે. સિહોર તાલુકાના ખાંભા ગામના ખેડૂતો દ્વારા જમીન માપણી મામલે ભાવનગર બહુમાળી ભવન ખાતે આવેદન પત્ર અપાયું છે. સિહોર તાલુકા ખાંભા ગામના ખેડૂતો દ્વારા આજે 200 જેટલા ખેડૂતો દ્વારા જમીન માપણી મામલે ભાવનગર બહુમાળી ભવન ખાતે અધિકારીને આવેદન આપીને ફરીથી જમીન માપણી કરીને યોગ્ય કરવા રજૂઆતો કરી છે. ખેડૂતોની માંગણી છે કે પોતાના ખાંભા ગામમાં જે માપણી થઈ છે તે તદ્દન ખોટી છે. થયેલ જમીન માપણી તાત્કાલિક રદ કરીને ફરીથી જમીન માપણી કરવા આજે ભાવનગરના બહુમાળી ભવન ખાતે સિહોર તાલુકાના ખાંભા ગામના ખેડૂતો દ્વારા જે તે અધિકારીને આવેદન આપીને રજૂઆત કરી છે. બોલો પાછળ આવો,
કોકને 30% વધારી દીધું છે તો અને 70% સુધી અમારા હિસ્સા કમી કર્યા છે એટલે આ અત્યારના જમીનના ભાવ 1 કુઠાના લાખો રૂપિયાના ભાવ છે અને આ કેમ સાહેબ પોસાય અમારે અમારી સાહેબ આપને એ માંગણી છે તમને અને પંડ્યા સાહેબની કે અમારી આપણે સાહેબ કરી દેવા અપીલ છે આપ સાહેબને અને આપને અમને જાણ કર્યા વગર નહીં સાહેબ કોર તાલુકાના ખાંભા ગામનો ખેડૂત ખાતેદાર હું શ્રી મોરી જોરસિંહભાઈ ભાવસિંહભાઈ ટી લેરે કચેરી લેન્ડ રેકર્ડ કચેરીવાળાએ જે અમારા ગામોમાં કલમ રીસર્વે મોજણી કલમ 1979ની કલમ 106 હેઠળ સદરની જે પુનઃ રી સર્વે કરી માપણી કરવી જોઈએ એ લોકોએ અમારા ગામમાં માપણી કરેલ નથી અને એ લોકોએ રેકર્ડ ઉપર એવું દર્શાવ્યું છે કે અમે ત્યાં માપણી કરી આવ્યા છીએ પણ અમારા ગામમાં માપણી કરવા આવેલા આ લોકો નથી અને કરી અને ખોટું એને સાબિત કરી બતાવી અને જમીનમાં બધા ફારફેર કરી નાખ્યા છે મારી દાખલા તરીકે મારી જ જમીનમાં 40% ઓછી કરી નાખી છે બીજાના નામે ચડાવી દીધી છે તો આખા ગામનો આ પ્રશ્ન એવો છે કે હાવ ખોટી માપણી અને જે જૂના સિમતળના નકશા અને ટિપ્પણ જે એમાં દિશા બતાવે છે એ દિશા વિપરીત આ માપણીમાં અલગ બતાવી છે અને એક પણ ખોટી માપણી છે વાસ્તવિક સ્થળ ઉપર આવ્યા નથી અમને ખેડૂતોને સાથે રાખ્યા નથી અને આ લોકોએ અમારે વેબસાઇટ ધાર ઉપર બેહીને સેટેલાઇટ દ્વારા એને એની રીતે મનગઢત એની રીતે એને માપણી કરી અને રેકર્ડમાં એવું દર્શાવ્યું કે અમે માપણી કરી આવ્યા છે પણ વાસ્તવિકમાં અમારે કોઈ ત્યાં આવ્યા નથી અમે ખેડૂતને કોઈને સાથે રાખ્યા નથી તો આ માપણી તદ્દન ખોટી અને પાયા વિહોણી છે આ માટે હું મીડિયા દ્વારા અમારા પ્રશ્નને વાચા આપજો ગુજરાત લેવલે અને રાષ્ટ્રીય લેવલે ચમકાવજો અને અમને ન્યાય મળે એવા પત્રકાર મીડિયાને મારે હાથ જોડીને અપીલ છે કારણ કે એક જ આ સમયમાં પત્રકાર એક એવું છે કે નારજીની ભૂમિકા ભજવે છે અને એ પણ સત્ય માધ્યમથી જજુમો છો એ પણ અમને તમારી પર સંપૂર્ણ ભરોસો છે હજારો લોકોના આસ્થાનું કેન્દ્ર એવું સુપ્રસિદ્ધ રાજપરા ખોડિયાર મંદિરની ટ્રસ્ટની મંજૂરી વગર વેબસાઇટ બની ગઈ ભાવનગર રાજ્યના રાજવીઓના કુળદેવી અને લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર એવા રાજપરાના પ્રસિદ્ધ ખોડિયાર માતાજીના મંદિરની વેબસાઇટ બનતા વિવાદ ઉભો થયો છે આ મંદિરનો કાયદેસરનો વહીવટ સંભાળતા શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ રાજપરાના ટ્રસ્ટીઓએ આ સામે વાંધો ઉઠાવી આ વેબસાઇટનો હેતુ ગેરકાયદેસર રીતે ડોનેશન વગેરેના નામે નાણાં પડાવવાનો હોવાનું જણાવી લોકોને દાન દક્ષિણા કે ભેટ સોગાદ નહીં આપવા સાવચેત કર્યા છે આ ટ્રસ્ટની હાલમાં કોઈ વેબસાઇટ નથી ખોડિયાર મંદિરના પૂજારીના પરિવારમાંથી વીરેનપુરી ગુણવંતપુરી ગોસ્વામીએ ભળતા નામે ખોડિયારમંદિર.com નામની વેબસાઇટ શ્રદ્ધાળુઓને છેતરામણી રીતે અને ગુનાહિત રીતે બનાવટ કરી ડોનેશન વગેરેના નામે નાણાં પાડવાના ઈરાદે બિન અધિકૃત તથા ગેરકાયદેસર રીતે બનાવેલ છે
એ ભાઈ જરા સાંભળો સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોફો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ.